આ વિડીયોમાં આપણે એક સમ્ય પદાવલી એટલે કે રેશનલ એક્સપ્રેશન ને બીજી સમ્ય પદાવલી વડે ભાગવાનું છે. જ્યારે આપણે બે સમ્ય પદાવલી ને બાદબાકી કરતા હોય ત્યારે તેમનો સામાન્ય છેદ હોવો જરૂરી છે. અહીં આપણે જોઈ શકીએ કે કોમન ડિનોમિનેટર એટલે કે સામાન્ય છેદ નથી. આથી સૌ પ્રથમ આપણે કોમન ડિનોમિનેટર શોધવો પડશે. અહીં આપણે જોઈ શકીએ કે આ બંને ડિનોમિનેટરના ફેક્ટર શોધી શકાય નહીં, તેથી આ બંને ડિનોમિનેટરને ગુણી લઈએ. સૌ પ્રથમ આપણે આ પદને લઈએ તો આના બરાબર સૌ પ્રથમ આપણે કોમન ડિનોમિનેટર એટલે કે સામાન્ય છેદ બનાવીશું. છેદમાં 8x+7 ઇન્ટુ 3x+1 મળે. હવે આ રેશનલ એક્સપ્રેશનને બદલવા માંગતા ન હોય તો ડિનોમિનેટર એટલે કે છેદને જે પદ વડે ગુણ્યું છે તે જ પદ વડે અંશ એટલે કે ન્યુમરેટરને ગુણવું પડે. આથી ન્યુમરેટર એટલે કે અંશમાં -5x(-3x+1) મળે. જો આપણે આ 3x+1 ને 3x+1 વડે ભાગીએ તો આપણને આ ઓરિજિનલ ટર્મ એટલે કે આપણું મૂળ પદ મળે. હવે આ સમાન રીત આપણે આ પદ માટે વાપરીએ. હું આ માઇનસને પ્લસ કરી દઈ, આ માઇનસને અહીં મૂકું છું. પરંતુ જો એક કરતા વધારે પદ હોય તો આ માઇનસની નિશાની કાળજીપૂર્વક મૂકવી પડે. હવે આ જ રીતે આપણે આ બીજી ટર્મ એટલે કે બીજા પદને ઉકેલીએ તો પ્લસ. હવે આ સામાન્ય છેદ બનાવવા માટે આ 3x+1 સાથે 8x+7 ને ગુણવું પડે. 3x+1 × 8x+7. હવે જો આપણે આ પદને બદલવા માંગતા ન હોય તો આ -6 × x³ સાથે આપણે 8x+7 ને ગુણવું પડે. આથી ન્યુમેરેટર એટલે કે અંશમાં -6x³ × 8x+7 મળે. જો આપણે આ 8x+7 ને આ 8x+7 વડે ભાગીએ તો આપણને આ મૂળ પદ મળે. હવે આપણે આ બંને રેશનલ એક્સપ્રેશનને ઉમેરીએ તો એના બરાબર કોમન ડિનોમિનેટર એટલે કે સામાન્ય છેદ આપણને 8x+7 × 3x+1 મળે. હવે ન્યુમેરેટર એટલે કે અંશમાં સરવાળો કરતા પહેલા આ પદને આપણે અંદર ગુણી લઈએ તો -5x × 3x આપણને -15x² મળે. તે જ રીતે -5x × 1 -5x મળે. હવે અહીં આ -6x³ને આપણે અંદર ગુણી લઈએ તો -6x³ × 8x આપણને -48x⁴ મળે. -6x³ × 7 આપણને -42x³ મળે. અહીં અંશમાં 4 ઘાત વાળું પદ, 3 ઘાત વાળું પદ, 2 ઘાત વાળું પદ અને 1 ઘાત વાળું પદ છે. આથી આને ઉકેલી શકીએ નહીં. આપણે તેને ડિસેન્ડિંગ ઓર્ડર એટલે કે ઉતરતા ક્રમમાં લખીએ તો આના બરાબર -48x⁴ -42x³ -15x² -5x / 8x+7 × 3x+1 મળે.